નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે વાત કરવાના છીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌરાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ હોય કે બીજા અન્ય કોઈ વિદ્યાર્થીઓ હોય અને જો એ વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સ પછી ખાસ કરીને એપ્લાઇડ ફિઝિક્સ વિષયમાં જો એ રસ ધરાવતા હોય તો એના માટે એક મહત્ત્વનો આ કોર્સ છે એપ્લાઇડ ફિઝિક્સ માટે બીએસી વિથ એપ્લાઇડ ફિઝિક્સ અને એમએસસી વિથ એપ્લાઇડ ફિઝિક્સ અને પાછું ગ્રાન્ટ ઇન એઈડ કોર્સ છે એટલે તદ્દન વ્યાજબી ફીમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ કોર્સ ચલાવી રહી છે અને ખૂબ જ ઉપયોગી પણ થાય છે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં આગળ વધવા માટે અને રિસર્ચ માટે પણ ઉપયોગી થાય છે એ સિવાય અન્ય કોઈ એજ્યુકેશન ફિલ્ડમાં જવાબ માટે પણ ઉપયોગી થાય છે ધોરણ બાર સાયન્સ પછી એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ આ કોર્સમાં એડમિશન લઈ શકે છે એ સિવાય ધોરણ દસ પછી ડિપ્લોમા કરેલું હોય અને પાસ હોય તો એવા વિદ્યાર્થીઓ પણ આમાં એડમિશન લઈ શકે છે આના માટેની અરજી કરવાની જે તારીખ છે અઢાર પાંચ બે હજાર બાવીસથી એટલે કે હાલ શરૂ થઈ ગયું છે એના માટેનું રજીસ્ટ્રેશન અને લાસ્ટ ડેટ છે આઠ છ બે હજાર બાવીસ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ એ પરંતુ તમે સીધા અહીંયા આવશો એડમિશન ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ એ ઉપર આવશો તો આ એક વિન્ડો ખુલશે અહીંયા આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા લોગિન ઇન થતાં પહેલાં આપણે આગળ નીચે જઈએ નીચે જશો તો એપ્લાય નાવ લખેલું આવશે એ એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે આ કોર્સ જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ પર સરકારી ધારાધોરણની ફી સાથે ચાલતો સરકાર માન્ય અભ્યાસક્રમ છે ત્રણ વર્ષ પછી તમે બી એસ એપ્લાઇડ ફિઝિક્સ તથા પાંચ વર્ષ પછી તમે એમએસસી એપ્લાઇડ ફિઝિક્સની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય ડિગ્રી લઈ શકશો જો ત્રણ વર્ષ કરશો તો બી એસસીની ડિગ્રી મળશે ને એમ પાંચ વર્ષ સળંગ કરશો તો તમને એમએસસીની એપ્લાઇડ ફિઝિક્સની ડિગ્રી મળવાપાત્ર છે તમે અહીંયા એપ્લાય ના ઉપર ક્લિક કરીને આગળ વધી શકો છો તમે જોઈ શકો છો આ કોર્સ છે એ માત્ર ધોરણ બાર સાયન્સ એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છે એડમિશન જેવા વિદ્યાર્થીઓ લેવા માગતા હોય એ ખાસ આ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરી શકશો એમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં રસ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓએ આ કોર્સ કરવા જેવો છે તો અહીંયા તમે જોઈ શકો છો ડિપાર્ટમેન્ટની કઈ ડિપાર્ટમેન્ટની મુલાકાત લેવાની તો કે ડિપાર્ટમેન્ટ ઓફ નેનો સાયન્સ અને એડવાન્સ મટિરિયલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટની મુલાકાત લેવાની છે તમારે ડોક્યુમેન્ટ જે છે એ જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાના છે ઓનલાઈન પેમેન્ટ કરવાનું થશે તમારે સબમિટ કર્યા બાદ પ્રિન્ટ જે છે એ ફ્યુચરના રેફરન્સ માટે સાચવીને રાખવાની છે અને બીજી વખત તમારે પેમેન્ટ કરવાની જરૂર નથી અહીંયા એમ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશનની કોલમ ખુલશે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમારે રજીસ્ટ્રેશન કરતું જવાનું છે તમારી ડિટેલ જે છે એ ફિલઅપ કરતી જવાની છે અને સબમિટ કરવાનું રહેશે એ પ્રોસેસ એકદમ સિમ્પલ છે તમે જાતે પણ કરી શકશો કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું આપણે અન્ય યુનિવર્સિટી માટે એ રજીસ્ટ્રેશન પ્રક્રિયાઓ સમજાવેલી જ છે તો એના વિડીયોનો પણ તમે સહારો લઈ શકશો તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ જે ફિઝિક્સમાં આગળ વધવા માગતા હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી આ કોર્સ છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો